પાટણથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના વીડિયોથી રાજકારણ ગરમાયું છે. જાહેર સભામાં ટકાવારીને લઈને વાત કરતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. સાંસદને મળતી ગ્રાન્ટમાં ટકાવારી ન લીધી હોવાનું તેઓએ નિવેદન આપ્યું છે. સાંસદની ગ્રાન્ટમાંથી મેં કોઈ પાસેથી ટકાવારી લીધી નથી, આવું નિવેદન ભરતસિંહ ડાભીએ આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી જે કામો કરાશે છેલ્લા 30 વર્ષથી એનું શાસન બરકરાર ગુજરાતનો, તમે બધા મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યું, જાહેર જીવનમાં હુંડો સાચવી આ હોદ્દાને વ્યાજ કરશે. ક્યારેય કોઈના ઝઘડામાં હું પડ્યો નથી. કોઈ સરપંચ હોય, ડેલિગેટ હોય, કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી, માગી નથી. આ રીતે આ ન્યાય આપીશ. હું તો 20 લાખ મતદારો, 1800 ગામડા, હું આપના બધાને સીધા ના ઓળખી શકું, કારણ કે રોજ મળતા હોય અમારા. તો ભરતસિંહ ડાભી દ્વારા જે રીતે સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. ભાજપના ઉમેદવારે ટકાવારીને લઈને નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે કોઈ જ ટકાવારી તેઓએ લીધી નથી. તેઓને જે ગ્રાન્ટ મળી હતી તે ગ્રાન્ટમાંથી કોઈ ટકાવારી ન લીધા હોવાની વાત તેઓએ કર્યું હતું. સંવાદદાતા હર્ષદ પંચોલી જોડાઈ ચૂક્યા છે. હર્ષદ, ચૂંટણી નજીક છે, નેતાઓના પ્રવચનો ચાલી રહ્યા છે, તેવામાં ભરતસિંહ ડાભીનું જે આ નિવેદન સામે આવી રહ્યું છે તે ખળભળાટ ઉભો કરે તેવું છે. વાત કરવામાં આવે તો પાટણ ભાજપના વર્તમાન સાંસદ અને પાટણ ભાજપના લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી આમ તો વિવાદિત પુલમાં આગે છે, પરંતુ આજે ફરી તેઓનો વિવાદિત બોલ સામે આવે છે. તેમાં તેઓએ જે ચૂંટણી સભા હતી ચાણસ્માના પીપળ ખાતે, તે પીપળી ગામ ખાતે જે ચૂંટણી સભામાં તેઓએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું કે મેં સરપંચ, ડેલિગેટ કે નાગરિક કોઈ પણ પાસેથી ટકાવારી નથી લીધી કામની. એટલે આ જે વિવાદિત નિવેદન છે તેને લઈને હાલ તો રાજકીય માહોલ ગરમાયો છે. એક સાંસદ કક્ષાના વ્યક્તિએ કેમ ટકાવારીની વાત કરવી પડી, શું ટકાવારીના ખેલ જે છે તે પહેલા લેવાયા હતા કે કેમ, એમને હાથ નીચે કોઈ ટકાવારીના ખેલ થયા હતા કે કેમ, કે ટકાવારીના આક્ષેપો સાંસદ ભરતસિંહ ડાભી પર લાગ્યા હતા કે કેમ, આ તે પણ સવાલ ઉઠી રહ્યા છે તેમના નિવેદનને લઈ. ધન્યવાદ હર્ષ.